પત્રકાર એકતા સંગઠનની મહેસાણા જિલ્લાની વિવિધ તાલુકાઓની કારોબારીની રચના કરવામાં આવી। ગુજરાતના 29 જિલ્લાઓમાં કારોબારી ધરાવતા એકમાત્ર પત્રકાર એકતા સંગઠનની મહેસાણા જિલ્લામાં સમાવિષ્ટ તાલુકાઓની કારોબારીની રચના કરવા અંગે મીટિંગનું હોટલ રાજવી ખાતે યોજાઈ હતી। આ મીટિંગમાં પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાતરોડિયાની રાહબરી હેઠળ પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગભાઈ પંડ્યા, પ્રદેશ અગ્રણી શ્રી અંબારામભાઈ રાવલ, ઝોન 6ના પ્રભારી ભરતસિંહ રાઠોડ, ઝોન 6ના સહપ્રભારી દિનેશભાઈ કલાલ, ઝોન 8ના પ્રભારી હેમુભા વાઘેલા, ઝોન 8ના સહપ્રભારી કમલેશભાઈ પટેલ તથા પાટણ જિલ્લાના સંગઠનના મહામંત્રી નિલેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં મંચસ્થ મહાનુભાવોના વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો, ત્યારે બેઠકનું સંચાલન પીઠ પત્રકાર અને જિલ્લા સંગઠનના ઉપપ્રમુખ જયંતિભાઈ માંડલિક દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં જ મંચસ્થ મહાનુભાવો હાજર તમામ મહેસાણા જિલ્લાના તેમજ આજુબાજુના તાલુકાના પત્રકાર મિત્રોએ પુષ્પ અર્પણ કરીને સન્માન કર્યું હતું। પત્રકાર એકતા સંગઠનના પ્રદેશ પ્રભારી એવા ગૌરાંગભાઈ પંડ્યાએ પત્રકારના સંગઠનની કાર્યપદ્ધતિ વિશે હાજર પત્રકારો મિત્રોને માહિતગાર કરતા જણાવ્યું હતું કે આ એકમાત્ર સંગઠન એવું છે કે જેમાં હોદ્દાઓની નિમણૂક સર્વાનુમતે કરવામાં આવે છે અને સંપૂર્ણ રીતે લોકશાહી ઢબે ચાલતું ગુજરાતનું એકમાત્ર પત્રકારોનું સંગઠન છે। સમગ્ર ભારત દેશમાં ગુજરાત રાજ્ય અને પત્રકાર એકતા સંગઠન ઉદાહરણરૂપ બની રહેશે, જે રાજ્યના તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં પોતાની કારોબારી ધરાવતું હોય। પત્રકાર એકતા સંગઠનની કાર્યપદ્ધતિ મુજબ લોકશાહી ઢબે ચૂંટણીની પ્રક્રિયા યોજવામાં આવી હતી, જેમાં વિસનગર તાલુકાના કારોબારીની રચનામાં તોફિકભાઈ મંસૂરીની પ્રમુખપદે નિમણૂક કરવામાં આવી હતી। ઉપપ્રમુખ તરીકે લક્ષ્મીબેન પટેલ, મહામંત્રી તરીકે અજીતભાઈ બારોટ, મંત્રી તરીકે કલ્પેશભાઈ ત્રિવેદી, સહમંત્રી અલ્પેશભાઈ બારોટ, ખજાનજી તરીકે વિજયભાઈ ઠાકોર, આઈટી સેલ અર્જુન ઠાકોરની વરણી કરવામાં આવી હતી। વડનગર તાલુકાના કારોબારીની રચના બળવંતજી ઠાકોરની વરણી કરવામાં આવી હતી, જેમાં આગામી એક સપ્તાહમાં તાલુકાની કારોબારી પૂર્ણ કરવાની તાલુકા પ્રમુખશ્રીએ બાંયધરી આપી। ખેરાલુ તાલુકાના પ્રમુખ તરીકે મનોજસિંહ ઠાકોર, ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ રાવલ, મહામંત્રી મનસુખભાઈ શ્રીમાળી, મંત્રી સંજયભાઈ ઠાકોર, સહમંત્રી સુરેશભાઈ ઠાકોરની વરણી કરાવી હતી। વિજાપુર તાલુકાના પ્રમુખ તરીકે ગમનભાઈ દેસાઈની વરણી કરાઈ હતી, જ્યારે ઉપપ્રમુખ તરીકે નરેશજી ઠાકોર, મહામંત્રી જીતેન્દ્રભાઈ પટેલ, મંત્રી વિશાલભાઈ પંચાલની વરણી કરાઈ હતી। સતલાસણા તાલુકાના પ્રમુખ સંજયભાઈ સોની, ઉપપ્રમુખ તરીકે નરસિંહભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી। આગામી એક સપ્તાહમાં તાલુકાની કારોબારી પૂર્ણ કરવાની તાલુકા પ્રમુખશ્રીએ બાંયધરી આપી હતી। અંતે આભારવિધિ મહેસાણા જિલ્લા સંગઠનના પ્રમુખ રાજેશભાઈ યોગીએ કરી હતી અને કાર્યક્રમને અંતે તિથિ ભોજન લઈને સૌ કોઈ છૂટા પડ્યા હતા। પત્રકારો માટે કઈ પ્રેસ કાઉન્સિલ હોય તો મને બતાવો। હાલ જે પ્રેસ કાઉન્સિલ અસ્તિત્વમાં છે તે સરકાર તરફે છે, કે પત્રકારોની વિરુદ્ધમાં આવેલી ફરિયાદોનું નિવારણ કરવું। આવી રીતે 100, 200, 500, 1000 પત્રકાર ભેગા થાય, એમની ક્લબ બને, એમના પ્રશ્નો થાય, એમની સનદ હોય, આવા કોઈ ધારા ધોરણો હાલ પત્રકાર સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ।